સ્ટેશનમાં તમારું દરેકનું સ્વાગત છે. વિષય હિન્દી ધોરણ 5. આજે આપણે સ્વાધ્યાય પોથી પૂર્ણ કરીશું. તો દરેક વિદ્યાર્થી પોતાની હિન્દીની સ્વાધ્યાય પોથી સાથે લઈને બેઠશે. હિન્દીમાં આપણે 5મો પાઠ ચિડિયા ઘર કી શેર ને સમજી ગયા છીએ. તો હવે આજે આપણે તેમાં સ્વાધ્યાય પોથી માટે પાઠ આજે પૂર્ણ કરીશું. તો તેમાં છે પ્રશ્ન 1, પહચાનીએ ઓર વિધાન કે સામને કોષ્ટક મેં સે ઉચિત નામ લિખીએ. તો આપણે અહીં વાક્યમાં આપણે પહેચાનવાનું છે અને કોષ્ટકમાંથી તેનું જે સાચું નામ આવે તે આપણે લખવાનું છે. તો એમાં નંબર 1, મેરી નાક પર એક સિંગ હે, એટલે કે મારા નાક ઉપર એક સિંગડું છે. તો એ કયું પ્રાણી છે? તો એમાં આવશે ગેંડા. નંબર 2, મેરી ગરદન લંબી હે, એટલે કે મારી ડોક લાંબી છે. તો તેમાં આવશે જિરાફ. નંબર 3, મેં એક હિંસક જાનવર હું ઓર દો પેર પર ચલ સકતા હું. તો એમાં આવશે ભાલુ. નંબર 4, મેરા મું છોકરાઓ આવશે હજી વાલી મીટિંગ છે, હજી આવશે કે વારશે? ચાલુ છે, એવું છે. અહીંયા ઉપર નંબર 2, અરુણા જાનવરો કે પાસ જોર સે ચિલ્લાતી હે. તો એમાં આવશે ખોટું, કારણ કે આપણે પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ પાસે જઈને જોરથી આપણે બૂમ પાડવી ન જોઈએ. નંબર 3, શિલ્પા જાનવરો કી ઓર કંકડ ફેંકતી હે. તો શિલ્પા છે જાનવરોને પથ્થર મારે છે, તો એમાં ખોટું આવશે, કારણ કે આપણે એવું ન કરવું જોઈએ. નંબર 4, રાજુ જાનવરો કો ચીઢાતા હે. તો રાજુ છે એ જાનવરોને ખીજવાડે છે, તો એ પણ ખોટું આવશે. નંબર 5, અનિલ ચૂપચાપ જાનવરો કો દેખતા હે ઓર આગે નિકલ જાતા હે. અનિલ છે તે જાનવરોને છાનોમાનો જોવે છે અને ત્યાંથી નીકળી જાય છે, તો એ સાચું આવશે, કારણ કે આપણે જાનવરોને કાંઈ પણ ખવડાવવાનું કે એને હેરાન કરવાનું, તેની પાસે અવાજ કરવું, એવું બધું આપણે પ્રાણી સંગ્રહાલયમાં ન કરવું જોઈએ. હવે નંબર 6, ગીતા બંદર કે પિંજરે મેં કેલા ફેંકતી હે. તો એ ખોટું, આપણે એવું ન કરવું જોઈએ. હવે પ્રશ્ન 4, નિમ્નલિખિત પ્રત્યેક પ્રશ્ન કે ઉત્તર કે લીએ દિયે ગયે વિકલ્પો મેં સે સહી વિકલ્પ ચુનકર ઉસકા ક્રમ અક્ષર પ્રશ્ન કે સામને લિખીએ, એટલે કે નીચેના જે વિકલ્પો છે તેમાંથી સાચો વિકલ્પ શોધીને આપણે બોક્સમાં એટલે કે કોષ્ટકમાં લખવાનું છે. તો એમાં આવશે નંબર 1, ઇનમેં સે કોનસા શબ્દ મનાહી શબ્દ કા અર્થ નહીં હે.
એટલે કે મનાહી શબ્દનો અર્થ કયો નથી? તો મનાહી એટલે કે મના, તો એના ત્રણ અર્થ થાય છે, મના કરના, નિષેધ કરના, ઓર રોક કરના, એટલે કે આપણે રોકવાનું. તો એમાં કોષ્ટક એમાં નંબર આવશે સી. મન, મનાહીનો એ સામાન્યાર્થી શબ્દ નથી, મન, એટલે એમાં આવશે સી. નંબર બે, ઇનમે સે કોણ સા શબ્દ ખોલ કા અર્થ નહીં હે, એટલે કે ખોલનો અર્થ કયો નથી? તો એમાં આવશે સી, કાચ. જો કવચ, આવરણ, ઓર બખ્તર એ ત્રણેય ખોલના સામાનાર્થી અર્થ છે, કાચ છે એ તેનો અર્થ નથી, એટલે એમાં પણ આવશે સી. નંબર ત્રણ, ગેંડે કી નાક પર ખાલી જગ્યા હોતા હે, તો ગેંડે કી નાક પર સિંગ હોતી હે, એમાં આવશે બી. ચાર નંબર, શુતુરમુર્ગ સબસે ખાલી જગ્યા પક્ષી હે, તો શુતુરમુર્ગ હે એવો સબસે બડા પક્ષી હે, એમાં આવશે સી. હવે આપણે પ્રશ્ન પાંચ, સહી વાક્યાંશ ચૂન કર વિધાન પૂર્ણ કીજીએ, એટલે કે સાચું વાક્ય શોધીને વિધાન છે એ પૂર્ણ કરો. પ્રશ્ન એક, છોટે બચ્ચો કી પલ કે એક મિનિટ મેં એક સે દો બાર ઝપકતી હે, એમાં આવશે ક. પ્રશ્ન બે, હમારી શરીર કો એક વક્ત કા ખાના હજમ કરને મેં બારહ ઘંટે લગતે હે, એમાં આવશે ક. પ્રશ્ન છ, નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લખીએ, એટલે કે નીચેના પ્રશ્નોના જવાબ લખો. તો એમાં પ્રશ્ન એક, ચિડિયાઘર દેખને કે લીએ કોણ કોણ આયા થા, તો એમાં આવશે ચિડિયાઘર કી શેર કે લીએ ગીતા ઓર ઉસકે દાદાજી આયે થે. કિસકે પિંજરે કે પાસ બહુત ભીડ થી, તો એમાં આવશે શેર કે પિંજરે કે પાસ બહુત ભીડ થી. નંબર ત્રણ, બંદર કો લોગ ક્યાં ખીલા રહે થે, તો એમાં આવશે બંદર કો લોગ મૂંગફલી ખીલા રહે થે. હવે પ્રશ્ન ચાર, લંગૂર કા મુંહ કેસા હોતા હે, તો એમાં આવશે લંગૂર કા મુંહ કાલા હોતા હે. પ્રશ્ન પાંચ, તાલાબ મેં ક્યાં થા, તો તાલાબ મેં રંગ બિરંગી મછલિયા ઓર બતક થી. હવે પ્રશ્ન સાત, કોષ્ટક મેં સે ઉચિત શબ્દ ચૂન કર રિક્ત સ્થાનો કી પૂર્તિ કીજીએ, કોષ્ટકમાંથી સાચો જવાબ શોધીને ખાલી જગ્યા પૂર્ણ કરો. તો એમાં આવશે એક નંબર, ગીતાને ખાલી જગ્યા કો પથ્થર બતાયા, તો ગીતાને કછુએ કો પથ્થર બતાયા. ખાલી જગ્યા કી નાક પર બડાસા સિંહ હોતા હે, તો ગેંડે કી નાક પર બડાસા સિંહ હોતા હે. કછુએ કા રક્ષક ઉસકા ખાલી જગ્યા હે, કછુએ કા રક્ષક ઉસકી ખોલ હે. વિદેશી પક્ષી કા નામ ખાલી જગ્યા હે, વિદેશી પક્ષી કા નામ કાતુઆ હે. સબસે બડા પક્ષી ખાલી જગ્યા હે, તો એમાં આવશે શુતુરમુર્ગ. શુતુરમુર્ગ એટલે કે શાહમૃગ, એ પક્ષીઓમાં સૌથી મોટું પક્ષી છે. હવે નંબર પ્રશ્ન આઠ, સહી જોડે મિલાયે એટલે સાચા જોડકા જોડો, તો અહીંયા આપણને સ્ત્રીલિંગ પુરલિંગ કરવાનું છે, લિંગ પરિવર્તન. અહીંયા આપણે જોડકા છે તે લિંગ પરિવર્તનના છે, તો એમાં છે બંદરિયા, બંદર, તો બંદરને શું કહેવાય? બંદરિયા. પછી હાથી, તો હાથનીને આપણે શું કહીએ? હથિની. ઊંટ, તો ઊંટની. મોરની, તો મોર. શેર, તો શેરની.
હવે આવે છે પ્રશ્ન 9. ચિત્ર કે નીચે હિન્દી નામ લખીએ, એટલે કે અહીંયા જે આપણે ચિત્રો આપ્યા છે તેના આપણે પ્રાણીઓના નામ છે તેને આપણે હિન્દીમાં લખવાના છે. તો પહેલું ચિત્ર છે સિંહનું, તો સિંહને હિન્દીમાં શું કહેવાય? શેર. પછી અહીંયા છે બીજું ચિત્ર બતકનું, તો બતકને હિન્દીમાં બતક. પછી છે ગેંડો, તો ગેંડાને હિન્દીમાં શું કહેવાય? ગેંડા. પછી અહીંયા છે પોપટ, તો પોપટને હિન્દીમાં કહેવાય તોતા. હવે પ્રશ્ન 9 બ, ચિત્ર કે આધાર પર રિક્ત સ્થાનો કી પૂર્તિ કીજીએ, એટલે કે આ ઉપરના જે ચિત્ર આપ્યા છે તેના આધારે આપણે નીચેની ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. તો એમાં છે 1 નંબર, તાલાબ મેં ખાલી જગ્યા 13 રહી હતી, તો તાલાબ મેં બતક 13 રહી હતી. ખાલી જગ્યા જોર સે ગરજા, તો શેર હે વહ જોર સે ગરજા. હરિયલ ખાલી જગ્યા ટેટે કરતા હે, હરિયલ યાની કી તોતા હે વહ ટેટે કરતા હે. ચિડિયાઘર મેં એક સિંગવાલા ગેંડા થા. હવે છે પ્રશ્ન 10, નીચે ગયે નીચે દિયે ગયે શબ્દકોશ, શબ્દકોશ કે ક્રમ મેં લખીએ, તો નીચે જે શબ્દો આપ્યા છે તેને આપણે શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે. તો શબ્દકોશના ક્રમમાં ગોઠવવા માટે આપણે પહેલાં શું કરવાનું હોય? તો પહેલાં જે બારાક્ષરી આવે છે અ આ ઈ ઈ ઉ, તો એ બારાક્ષરી પ્રમાણે જે પહેલો અક્ષર આવતો હોય તે પહેલાં આપણે લખવાનો, અને પછી આપણે કક્કા પ્રમાણે તે અક્ષર ગોઠવવાના હોય છે. તો એમાં છે પહેલું કુદાલ, કિલકારી, કપૂર, કંગાલ, કારાવાસ, કીર્તિ ઓર કૃષિ, તો એમાં પહેલું આવશે કંગાલ, બીજું આવશે કપૂર, ત્રીજું આવશે કારાવાસ, ચોથું આવશે કિલકારી, પાંચમું કીર્તિ અને છેલ્લે કૃષિ આવશે. જો આ આખી કની લાઈન છે તો એને આપણે કક્કા પ્રમાણે ગોઠવવાની છે, ક કા કી કી કુ કુ કે કઈ કૌ, અને કમ વાળા હોય ને અનુસ્વાર વાળા તે પહેલાં આવશે. કમ અને કહ જે હોય ને તે આપણે શબ્દકોશમાં આપણે તેને પહેલાં લખવાના હોય છે. હવે છે 2 નંબર, જંગલ, જગત, જંગલ, જવ, જ્ઞાન, પતંગ, શિલા ઓર શિર, તો અહીંયા બારાક્ષરીમાં છે ક્ષીર ક્ષ, અહીંયા છે કક્કામાં ક્ષ, તે અડધો અક્ષર એટલે કે મિક્સ, બે અડધા અક્ષર ભેગા બનીને બને છે ક્ષ, તો એને આપણે અહીં પહેલાં લેવાનો છે. ક્ષીર, જંગલ, જગત, જવ, જ્ઞાન, પતંગ ઓર પીલા, આ પ્રમાણે આપણે અહીં શબ્દોને શબ્દકોશમાં પ્રમાણે ગોઠવ્યા છે. તો દરેક વિદ્યાર્થીએ સ્વપોથીમાં આ પાઠ પૂર્ણ કરવાનો છે અને મને ફોટા પાડીને મોકલવાના છે.